નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા આવીશ અને તમને વાકેફ કરાવતો રહીશ. તો ચલો મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, આજના વિડીયોની આપણે ખાસ વાત કરવાના છે કે ગુજરાત સરકાર દ્વારા 2012 અથવા 13થી લઈને કુલ જે 2022 સુધી જે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે 6-8માં, સ્પેશિયલ જે વાત કરીએ આપણે ગુજરાતી માધ્યમમાં અને વિષયની વાત કરીએ તો ગણિત વિષય, બરાબર ને? તો એમાં જે વાત આપણે કરીએ તો એનાથી અગાઉ એક વિડીયો બનાવ્યો હતો, એના અંદર મેં તમને છે તો સમગ્ર માહિતી આના વિશે આપી હતી. અને એ ભરતીની અંદર આપણે એક ભરતી રહી ગઈ હતી અને એ ભરતી છે 3300ની ભરતી, બરાબર ને? તો આ વિડીયોની અંદર આપણે એ 3300ની જે ભરતી હતી એને પણ કવર કરી લઈશું. અને આવનાર જે 24000ની ભરતી થવાની છે શિક્ષકોની, એ 24000ના ભરતીની અંદર જે મેરિટ જે છે ગણિત વિજ્ઞાનની અંદર કેટલે અટકી શકે છે એનો પણ સચોટ અંદાજો છે તો આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો જુઓ મિત્રો, આ તમારી સામે જે જાહેરનામો છે તે 14નો છે, એની અંદર તમે જોઈ શકો છો 6000 જેટલી જગ્યા વતી એ આપણે વાત કરી છે, બરાબર ને? એ જ રીતે ત્યાર પછી બીજો જાહેરનામા આવ્યો હતો 1516ની અંદર, 1516માં બે જાહેરનામા આવ્યો હતો, એક સામાન્યનો અને એક ઘટનો, બરાબર ને? અહીંયા તમે જગ્યાઓ જોઈ શકો છો દરેક વિષય વાઇઝ છે તો, અને કેટેગરી વાઇઝ અહીંયા આપવામાં આવી છે. એ જ રીતે એક વર્ષે છે તો ખાસ ભરતી તરીકે જે 1516માં વાત કરીએ એને આજે ઘટ ભરતી તરીકે ઓળખવામાં આવે છે, એનો જાહેરનામો બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો બીજી ભરતી થઈ હતી ક્યારે, 2016 અને 2017ની અંદર, એનો જાહેરનામો અહીંયા છે. એના અંદર પણ આપણે અહીંયા વિષયવાર છે તો ગણિત વિજ્ઞાનની અંદર જગ્યાઓ જોઈ શકીએ છીએ, બરાબર? ગણિત વિજ્ઞાન તેમજ ભાષાઓ, સામાજિક વિજ્ઞાન, દરેક પ્રકારની જે જગ્યા અહીંયા બતાવવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ત્યારબાદ ભરતીનો જાહેરનામો આવ્યો 18 અને 19ની અંદર, બરાબર? તો 18 અને 19ની અંદર જે જાહેરનામા આવ્યો એની અંદર પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી. અને ત્યારબાદ પછી જે જાહેરનામો હતો મિત્રો ડાયરેક્ટ 2022ના અંદર આવ્યો, અને એ જાહેરનામો આવેલો 3300ના ભરતીનો. જે 3300ની ભરતી છે તમે જોઈ શકો છો, આ જે ઘટનો જે જાહેરનામો છે. અને ત્યારબાદ જે વાત કરીએ તો ત્યારબાદ આવેલું જનરલનું, બરાબર? જે સામાન્ય ભરતી છે એનો, આ પણ જે 3300ની ઇન્ક્લુડ ભરતી હતી 1 થી 8માં ટોટલ, બરાબર? તો એનો જાહેરનામો છે. હવે આપણે એક બીજી વાત કરીએ તો 2600ની ભરતી, બરાબર ને? તો 3300 પછી કઈ આવી હતી મિત્રો? 3300ની ભરતી બાદ ભરતી આવી હતી કઈ? 2600ની, બરાબર ને? તો 2600ની અંદર પણ તમે અહીંયા જગ્યાઓ જોઈ શકો છો, સામાન્યની અંદર જે જગ્યાઓ છે ત્યાં આપવામાં આવેલી કેટેગરી વાઇઝ. અને ત્યારબાદ જે છે તો અહીં તમે ઘટની પણ જોઈ શકો છો, ઘટની પણ જગ્યાઓ અહીંયા આપવામાં આવી હતી, બરાબર ને? વિષયવાર તમે જોઈ શકો છો. હવે આપણે એક ટેબલની વાત કરી હતી ગયા જે વિડીયો હતો એની અંદર, તો એના અંદર આપણે કુલ 9 વર્ષની અંદર જે ભરતી થઈ હતી એમાં આપણે જે છે એક 3300, બરાબર, 2022ની અંદર જે 3300ની ભરતી હતી એને આપણે ભૂલી ગયા હતા, બરાબર ને? તો એ 3300ની વાત કરીએ તો ટોટલ જુઓ એમાં સરવાળો કેટલો થાય છે અત્યાર સુધીની કુલ ભરતીનો મિત્રો, તો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. આ હતી આપણે જે વિડીયો નેક્સ્ટ જે પાછળનો વિડીયો હતો એની અંદર આપણે આ જે ભરતી હતી આ ભરતીને ઇન્ક્લુડ કર્યો નહીં હતો, બરાબર ને? જો આ ભરતીને પણ આપણે એ વિડીયોની અંદર ઇન્ક્લુડ કરતા હોત તો આપણી જે ટોટલ જગ્યા કેટલી, જુઓ મિત્રો, ટોટલ 9 વર્ષની અંદર જે છે 6-8ની જ વાત કરી છે, બરાબર? તો ટોટલ 19746 જેટલી ભરતી કરવામાં આવી હતી, જેની અંદર ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ટોટલ 13133 ભરતી, અને સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો કુલ 3929. એ જ રીતે ભાષાની વાત કરીએ તો 3094 જેટલી જગ્યા તો ભરવામાં આવી હતી. તો આ ગણિત વિજ્ઞાનનો આંકડો છે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા સામાજિક વિજ્ઞાનનો અને આ ભાષાનો આજે છે ટોટલ 9 વર્ષની અંદર છે તો ગુજરાત સરકાર દ્વારા ધોરણ છે તો 6-8માં, બરાબર, માત્ર 6-8ની વાત કરી રહ્યા છે એમાં આટલી ભરતી કરી હતી, બરાબર ને? હવે મિત્રો, હવે આપણે વાત કરવાના છે આ વિડીયોમાં, તમે આ જોઈ શકો છો આ જે છેલ્લું મેરિટ છે, બરાબર, આ જે છેલ્લું મેરિટ છે 3300 જે ભરતી કરી હતી એનો ગણિત વિજ્ઞાનનું, બરાબર ને? તો મિત્રો આજના વિડીયો અંદર આપણે વાત કરવાની છે આ મેરિટ લઈને કે અત્યારે જે હાલમાં 2024ની અંદર જે ભરતી થવાની છે, બરાબર, અથવા થવા જઈ રહી છે એની અંદર જે મેરિટ છે ગણિત વિજ્ઞાનની અંદર કેટલું અટકી શકે છે, બરાબર ને? અને જે કેટલા ઉમેદવારો છે 2011થી લઈ અને છેક 2024 સુધી જે છે કેટલા ઉમેદવારો આ કોમ્પિટિશનની અંદર છે, બરાબર, ગણિત વિજ્ઞાનની અંદર. તો મિત્રો તમે આ જોઈ શકો છો આ સિરિયલ નંબર છે, બરાબર ને? આ સિરિયલ નંબર છે, આ મેરિટ નંબર છે. અને કન્ટિન્યુઅસલી જો આ મેરિટમાં આપણે નીચે જઈએ, અને ખાસ યાદ રાખજો આ ભરતી છે 3300ની, બરાબર, જ્યારે 2017માં પરીક્ષા લેવાની હતી, બરાબર, TET2ની, ત્યાર પછી જે છે 2018 અને 2019માં એક ભરતી થઈ, ત્યારબાદ છે તો 3300ની ભરતી થઈ, અને એના આગળ આપણે છે તો 2600નો પણ મેરિટ લિસ્ટ જોઈશું, બરાબર ને? આ 3300નું મેરિટ લિસ્ટ છે માત્ર ગણિત વિજ્ઞાનનું, બરાબર ને? જો આ લિસ્ટમાં આપણે કન્ટિન્યુઅસલી સ્ક્રોલ કરીને નીચે જઈએ ને મિત્રો, તો છેલ્લે આપણે છેક ક્યાં સુધી નીચે કન્ટિન્યુ સ્ક્રોલ કરીને જશું તો આપણને છેલ્લું જે ઉમેદવાર છે એ ઉમેદવાર આપણને ક્યાં મળશે, તો જો આ લિસ્ટની અંદર જે છેલ્લું ઉમેદવાર છે આપણે કયું મળે છે,
4142 નંબર, બરાબર. આ જે 3300ની ભરતી કરી હતી એની અંદર, બરાબર, 17ની અંદર જે એક્ઝામ લેવાઈ હતી ટેટ ટુની, એની અંદર જે ફર્સ્ટ ફર્સ્ટ મીન્સ કે 2018 અને 2019માં ભરતી થઈ ગયા બાદ જે 3300ની ભરતી થઈ હતી એની અંદર 4142 જેટલા ઉમેદવારો મેથ સાયન્સમાં છે તેમણે ફોર્મ ભર્યા હતા, બરાબર ને. આટલા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ જો આપણે વાત કરીએ આગળ જે 2600ની ભરતી થઈ, બરાબર, જો 2600ની ભરતી થઈ એની અંદર જુઓ, અને મિત્રો જો આ 3300ની જે ભરતી હતી એની અંદર 4142 જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા, અને એની અંદર જો આપણે વાત કરીએ ને તો કેટલા ઉમેદવારો આમાં સિલેક્ટ થયા હતા, જો આપણે લાસ્ટ 3300ની ભરતી પર જઈએ ને 3300ની ભરતીની અંદર ગણિત વિજ્ઞાનમાં, બરાબર, તો જુઓ ટોટલ જે 4000 સમથિંગ જે ઉમેદવાર હતા એની અંદર લગભગ આપણે વાત કરીએ ગણિત વિજ્ઞાનની અંદર, જો જુઓ 3300ની જે ભરતી કરી હતી એની અંદર 801 જેટલા, બરાબર, 801 જેટલા જે ઉમેદવારો છે, બરાબર, 801 જેટલા ઉમેદવારો છે એ ઉમેદવારો જે છે 3300ની જે ભરતી થઈ હતી એની અંદર જે 4000 સમથિંગ જે ઉમેદવારો હતા એમને ફોર્મ ભર્યા હતા, 801 ઉમેદવારો જે છે અહીંયા ફિલ્ટર થઈ ગયા, બરાબર. આ ભરતીની અંદર ફિલ્ટર થઈ ગયા બાદ જો આપણે વાત કરીએ જુઓ આ જે 3300ની ભરતી છે ને એમાં 801 જેટલા મેથ સાયન્સના જે ઉમેદવાર હતા, બરાબર, મેથ સાયન્સના ઉમેદવાર 801 જેટલા ઉમેદવાર આમાં ફિલ્ટર થઈ ગયા, બરાબર, આમાં મેથ સાયન્સના ઉમેદવાર છે ફિલ્ટર થઈ ગયા. હવે ત્યારબાદ જાહેરનામા આવ્યો કયો, 2600નો. હવે 2600નો જાહેરનામા આવ્યો ત્યારબાદ 2600ની ભરતીની અંદર જો આપણે વાત કરીએ તો 2600માં જો ટોટલ આપણે જો નીચે સ્ક્રોલ કરતા જઈએ ને કન્ટિન્યુઅસલી તો કેટલા ઉમેદવાર હતા એની વાત કરીએ આપણે 2600 માટે કેટલા ઉમેદવાર છે તો બાકી રહ્યા હતા, બરાબર ને, આ 4000 પછી. તો જુઓ મિત્રો જે 4000 જેટલા ઉમેદવારો જે હતા સમથિંગ, બરાબર ને, છેલ્લી 3300ના ભરતીમાં, ત્યારબાદ જે આ ઉમેદવાર કેટલા 2573 પૈસા ક્યારે 2600ની ભરતીમાં, તો 2600ની ભરતીની વાત કરીએ તો એમાં આટલા ઉમેદવારો છે તો બાકી રહ્યા, બરાબર ને. હવે મિત્રો વાત કરીએ ને તો આ 2600ના ભરતીની અંદર કેટલા ઉમેદવારે ફોર્મ ભર્યા હતા એની વાત કરી લઈએ, બરાબર. તો જો આ 2600ની જે ભરતી હતી એની અંદર આપણે વાત કરીએ તો ટોટલ 1600 જેટલી જગ્યાઓ જે છે ને એ માત્ર 6 થી 8માં હતી, એની અંદર ગણિત વિજ્ઞાનની વાત કરું 750, તો 750 જેટલા ઉમેદવારો છે, બરાબર, કેટલા 750 જેટલા ઉમેદવારો જે છે એ લગભગ આ 2600ની જે ભરતી હતી એના અંદર જે ફોર્મ ભરાયા હતા 2500 સમથિંગ એની અંદર 750, બરાબર, 750 જેટલા ઉમેદવાર છે તો અહીં પણ ફિલ્ટર થઈ ગયા, બરાબર ને. હવે બાકી રહ્યા જે ઉમેદવારો, બરાબર, હવે 750 ગયા બાદ જે છેલ્લું મેરિટ હતું, બરાબર, મેથ સાયન્સમાં છેલ્લું મેરિટ કેટલું અટક્યું હતું ને એ જોવું ખૂબ જ જરૂર છે, બરાબર ને. એના પરથી આપણને સચોટ ખ્યાલ આવશે કે આગળ જે કેટલા ઉમેદવાર જે છે આવનાર જે ભરતી છે એના અંદર કોમ્પિટિશનમાં છે, બરાબર ને. તો જુઓ મિત્રો આપણે આ આગળ કન્ટિન્યુઅસલી જઈએ તો આ છઠ્ઠો તબક્કો જે છે એ છેલ્લી કઈ 2600ની જે ભરતી કરવામાં આવી હતી ને 2600ની ભરતી કરવામાં આવી હતી જેની અંદર 1600 જેટલી જગ્યાઓ હતી અને 750 જેટલી જે જગ્યાઓ કયા મેથ્સ અને સાયન્સમાં હતી એના અંદર જો આપણે જોઈએ તો છેલ્લું મેરિટ જો ઓપન કેટેગરી માટે 67.2548, બરાબર, એટલે જો તમે 68 માની ચાલો અને શિડ્યુલ કાસ્ટમાં જો 65 અને વાત કરીએ એસસીબીસીમાં તો એસસીબીસીની વાત કરીએ તો એમાં પણ 67 અને વાત કરીએ ઈડબ્લ્યુએસ એમાં પણ 67 માનીએ, એ જ રીતે એસટી કેટેગરીના ઉમેદવારની વાત કરીએ, બરાબર, એસટી કેટેગરી જે ઉમેદવાર હતા એમનું મેરિટ છે તો છેલ્લું અહીંયા અટક્યું હતું, બરાબર, તો એની જે વાત કરી હતી 55, બરાબર ને, તો 55, બરાબર, કયું, એસટી કેટેગરી. તો જુઓ મિત્રો જે છેલ્લી 2600ની ભરતી કરવામાં આવી હતી એની અંદર જે છે મેથ સાયન્સની અંદર ઓપનની વાત કરીએ તો 68 પર અટક્યું હતું, એસસીની વાત કરીએ તો 65 અને એસટીની વાત કરીએ તો 55, એ જ રીતે અધર કેટેગરી જેવી કે એસસીબીસી છે 67 ઈડબ્લ્યુએસ, બરાબર ને. તો આટલું મેરિટ જે છે છેલ્લે 2600ની જે ભરતી કરી હતી એની અંદર 750 જગ્યા ભરવામાં આવી હતી એમાં અટક્યું હતું. હવે જો વાત કરીએ મિત્રો જે 24000 સમથિંગની ભરતી કરવાના છે એની અંદર વાત કરીએ તો 7000 જેટલી જગ્યાઓ છે તો મેથ સાયન્સની ભરવાના છે, બરાબર ને. તો આ 7000ની ભરતી જે છે મેથ સાયન્સની, સોરી મેથ સાયન્સની નહીં પરંતુ 1 થી લઈને 8ની અંદર, બરાબર. તો આની અંદર જો વાત કરીએ 7000ની જે ભરતી છે એની અંદર માનો કે મેથ સાયન્સની લગભગ 3000 પ્લસ અથવા 3500, બરાબર, 3500 જેટલી જગ્યાઓ છે મેથ સાયન્સની આવે તો આના અંદર જે બી ઉમેદવારો છે ને, જો ઘણા ઉમેદવારોને એવું લાગી રહ્યું છે કે 2011થી લઈને જે અત્યાર સુધી 2017ની જે ટેટ લેવાય છે એમાંથી ઘણા ઉમેદવારો આમાં કોમ્પિટિશનમાં છે, પણ પરંતુ જુઓ મિત્રો ખરેખર જે છે જે 67થી નીચે જે મેરિટવાળા છે ઓપનની અંદર, બરાબર ને,
અથવા 68 આપણે કહી શકીએ, અને એસ શિડ્યુલ કાસ્ટમાં વાત કરીએ 65, અને એસટી તેમજ આ અધર કેટેગરી જે છે એની વાત કરીએ તો આટલા જેનું કટ ઓફ બને છે ને એ તો મિત્રો એમાં છે જ નહીં, બરાબર ને? આનાથી ઉપર જેમનું પણ મેરિટ બનતું હશે એ ઉમેદવારો માત્ર કોમ્પિટિશનમાં છે, અને એ લગભગ 1000 થી લઈને 1000 ક્યાં તો 500 જેટલા ઉમેદવારો હશે, બરાબર? બધી કેટેગરી વાઇઝ એટલા જ ઉમેદવારો હશે જે 2011 થી 2017 સુધી કોમ્પિટિશનમાં હશે, બરાબર ને? તો આ વિડીયોને જોઈને મિત્રો તમને ખ્યાલ આવી જશે, બરાબર, ચોક્કસ ખ્યાલ આવી જશે કે અત્યારે હાલમાં જે 7000ની ભરતી થવાની છે 1 થી 8માં, જો મેથ સાયન્સની 4000 અથવા 3000 જેટલી જગ્યાઓ આવે, કારણ કે દર વખતે મિત્રો મેથ સાયન્સના અંદર અદર જે વિષય છે ભાષા અને એસએસની વાત કરીએ તો એના કરતાં જે છે મેથ સાયન્સમાં ઘણી બધી સીટો આવે છે, બરાબર ને? તો આ વખતે પણ મેથ સાયન્સમાં ઘણી બધી જગ્યાઓ આવી શકે છે. તો જોઈ શકો છો તમે એમાં જે 65+ જે ઉમેદવારનું મેરિટ છે અને વધુ જગ્યા આવે તો ઉમેદવાર સેફ જ છે, બરાબર ને? એ જ રીતે 68+ જે ઉમેદવાર છે સેફ છે, 60 અને 55 સેફ છે. પરંતુ જો વાત કરીએ વધુમાં વધુ તો એમાં જવાની કેટલી શક્યતા છે, જુઓ 65થી આગળ જઈએ તો અહીંયા 70 સુધી સ્ટોપ લાગી જશે, બરાબર? અહીં વાત કરીએ તો સૌથી નીચું મેરિટ જે છે એસટીનું રહેશે, બરાબર ને? એસટીવાળા જે ઉમેદવારો છે એમનું સૌથી નીચું મેરિટ રહેશે. ત્યારબાદ વાત આવશે કઈ એસસી કેટેગરીનું, ત્યારબાદ આવશે ઈડબ્લ્યુએસ, અને ત્યારબાદ આવશે એસસીબીસી, બરાબર ને? કારણ કે સૌથી વધુ ઉમેદવારો છે એસસીબીસીમાં હોય છે, ત્યારબાદ ઈડબ્લ્યુએસનો વાર આવે છે, ત્યારબાદ શિડ્યુલ કાસ્ટ, પછી એસ, બરાબર, એસટી છે, બરાબર, અને ઓપન કેટેગરીનો ઉમેદવાર જે છે જનરલમાં આવે છે, બરાબર ને? તો આ રીતે મિત્રો આ જે છે સચોટ માહિતી આપણે જોઈ, બરાબર, કે કયા કેટેગરીની અંદર કેટલું મેરિટ છેલ્લે અટક્યું છે. અને અત્યારે જે ઘણા બધા મિત્રો જે વાત કરી રહ્યા છે કે આટલા 2011 થી 2017 સુધી જે ટેટ લેવાય છે એના પણ જે ઉમેદવારો કોમ્પિટિશનમાં રહેશે, તો આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે મેથ્સ અને સાયન્સની અંદર મેરિટ નીચું કેમ રહેશે અને છેલ્લું જે મેરિટ છે કેટલું અટક્યું હતું. તમે તમારો જાતે પણ અંદાજો લગાવી શકો છો કે આ મેરિટ જે છે કેટલે અટકી શકે છે, બરાબર ને? તો આ એકદમ સિમ્પલ અને સચોટ માહિતી હતી મિત્રો જેના અંદર તમે અંદાજો લગાવી શક્યા, અને આપણે એમાં દરેક મિત્રો જે છે કેટેગરીની અંદર કયા ઉમેદવારને કેટલો મેરિટ રહેશે એની પણ આપણે ચર્ચા કરી, અને લાસ્ટ જે છે કેટલા ઉમેદવાર મેથ્સ અને સાયન્સમાં અટકી રહેલા છે એની પણ આપણે ચર્ચા કરી, બરાબર ને? તો મિત્રો આશા રાખું છું કે વિડીયોની અંદર જે પણ માહિતી આપી છે યોગ્ય અને તમને સારી લાગી હશે. જો મિત્રો તમને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, અને જેટલા પણ ટીટર પાસ મિત્રો છે એ દરેક સુધી આ માહિતીને શેર કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર, આવજો.